બાબર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાલિકાની સત્તા કબજે કરવા માટે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે બાબર ખાતે યોજાયેલા કોંગ્રેસના સત્કાર સમારંભમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગેનીબેન ઠાકોર દ્વારા બાબરમાં ભાજપના કાર્યકરોના સંબંધીઓ દ્વારા દારૂ જુગાર જેવી બદીઓ ચલાવવા ઉપરાંત ભાજપના કાર્યકરો પર લુખ્ખાગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો. બાબર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને અને અમારા બાબરના શહેરના નવા પ્રમુખ વિકાસભાઈને અભિનંદન આપવા માટેનો એક કાર્યક્રમ હતો. આવનાર જે કંઈ આ નગરપાલિકાની ચૂંટણીની અંદર બાબરના નગરજનોના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે. જે મેં જાહેર સભામાં કીધું એ પ્રમાણે બાબર નગરપાલિકાના 24 કોર્પોરેટર ચૂંટાયેલા હતા. ક્યાંક બેન દીકરી માટે કરીને એમને ઢાલ બનવું પડ્યું હોય, વેપારની કણરગત થતી હોય તો ફરિયાદી બનવું પડ્યું હોય, આવું એક પણ ઘટના થઈ નથી. એટલે જે કાળા બજારના ધંધા કરવાવાળા લોકો એ છે, જુગાર રમાડવાવાળા એ છે, દારૂના અડ્ડા ચલાવવાવાળા એ છે, કોન્ટ્રાક્ટરો એ છે, ત્યારે કોર્ટમાં પોતે આ ધંધા કરતો હોય ત્યારે લોકોને ક્યાં જવું. એટલે આવનાર સમયની અંદર વિકાસભાઈ વેપારી છે, તમામ સમાજોને સાથે રાખીને એ ચાલશે. બાબરના લોકોના આશીર્વાદ અમને મળશે તો અમે 100% ભયમુક્ત વાતાવરણ બનાવી સરકારની ગ્રાન્ટો સરખા ભાગે તમામ સમાજોને મળે, સારી રીતે વિકાસ થાય એ સ્થિતિનું નિર્માણ કરીશું. અને બાબરના નાગરિકોની જે સલામતીનો મોટો પ્રશ્ન છે એ આવનાર સમયની અંદર અમે બધા સાથે મળી પોલીસ અને ન્યાયતંત્રનો સહારો લઈને મોટો જબરબંધી હશે તો પણ એની અમે લાલ આંખ કરીને અને જેલને હવાલે કરી બાબરના લોકોને ન્યાય અપાવશું, એ અમારો મુખ્ય એજન્ડા છે. ગેનીબેન ઠાકોરના આરોપોને પગલે બાબર શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળીએ કોંગ્રેસના ધારાસભ્યો સામે પ્રહારો કરતા જણાવ્યું છે કે ખુદ ધારાસભ્યો ગેનીબેન ઠાકોરના જ મળતી આવા ગોરખધંધા ચલાવી રહ્યા છે અને ખુદ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા બાબર રાધનપુર રોડ પર છાત્રાલયની આડમાં કરોડોની જમીન પર દબાણ આચરવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા છે. ખાડિયાની જાહેર સભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યશ્રી દ્વારા દારૂ જુગાર જેવી વિવિધ બાબતોએ ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો. એ બાબતે મારે એમને જણાવવું છે કે અહીંયા જે અનૈતિક ધંધાઓ ચાલી રહ્યા છે, દારૂ હોય, જુગાર હોય, રોમિયોગીરી કે લુક્કાગીરી, એ તમામે તમામ ધંધાઓ કોંગ્રેસના ધારાસભ્યોના મળતિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો આ ધંધાઓ આટલા વર્ષોથી ચાલતા હતા તો ધારાસભ્ય તરીકે પોતે કેમ મન સેવ્યું? એમની ફરજ બનતી હતી તો એ જાતે જનતા રેડ કરી શકતા હતા, પરંતુ માત્ર ને માત્ર જાહેર સભાઓની અંદર ચૂંટણી ટાણે આવા આક્ષેપો કરી અને લોકોના માણસની અંદર દુષ્વિચારો ફેલાવવાની એમની પ્રવૃત્તિ ચાલી રહી છે. હમણે તાજેતરની અંદર રાધનપુર રોડની અંદર એમની એક છાત્રાલય આવેલી છે, તેની અંદર નગરપાલિકાની અને રેવન્યુ વિભાગની કરોડો રૂપિયાની જગ્યા ઉપર પોતે બળજબરીપૂર્વક કબજો કરી અને જગ્યાને હડપ કરવામાં આવેલી છે. પોતે જાતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને માત્ર ને માત્ર લોકોને જૂઠી વાહિયાત વાતો કરી અને ગુમરાહ ચૂંટણીના ટાઈમે ગુમરાહ કરવાની પોતે કામગીરી કરી રહી. આજે ધારાસભ્યશ્રી દ્વારા અમારા ઉપર દારૂ જુગારના જે આક્ષેપો કરવામાં આવ્યા, ખરેખર ધારાસભ્ય જ એમના મળતિયાઓ આ બધું દારૂના ધંધા અને જુગાર ચલાવે છે, તથા જે રાધનપુર હાઈવે ઉપર જે હોસ્ટેલ આવેલી છે ત્યાં પોતાનું દબાણ 5 થી 6 એકર દબાણ છે,